કાળઝાળ ગરમી, લગ્નગાળો અને વેકેશન, આ ત્રણેય પરિબળો ભેગા થતાં કચ્છમાં માંડવીનો બીચ સહેલાણીઓથી ઉભરાઈ રહ્યો છે. જોઈએ એક રિપોર્ટ. સાંજ પડે કે માંડવીના બીચ પર ઉમટે છે માનવ મહેરામણ. કોઈક ગરમીમાંથી રાહત મેળવવા સમુદ્રની સહેલ કરવા આવ્યું છે, તો કોઈક બસ કુદરતના ખોળે મહાલવા. પણ સૌના કેન્દ્રમાં છે દરિયાના મસ્તી ભર્યા મોજા. અમિતાભ બચ્ચનની જાહેર ખબર પછી કચ્છ આવતા પ્રવાસીઓ માંડવીના બીચ પર આવવાનું ક્યારે પણ ચૂકતા નથી. બીચ તો બહુ સારો છે, અહીંયા બહુ સારી છે, પણ એક ગંદકી બહુ છે. જ્યાં જોવા કચરો કે બહુ જ ગંદકી છે, એ ભાવે થોડોક પાછળ રહી ગયો છે. તો બહુ ગુજરાતના એક પર્યટન સ્થળે એક નકશામાં સ્થાન મેળવી લીધું છે. બહુ સારી છે, અહીંયા પબ્લિક પણ બહુ સારી આવે છે અને આનંદ પણ થાય છે અહીંયા આવીને, પણ થોડી ગંદકીના હિસાબે થોડોક પાછળ રહી ગયો છે. માંડવીનો આ બીચ પ્રવાસીઓ માટેનું સ્ટાર એટ્રેક્શન બની ગયો છે. તેમાંય રવિવારે તો બીચ પર ભારે જનમેદની ઉમટે છે. કચ્છ આવતા સહેલાણીઓ માંડવીના બીચને ભારતના શ્રેષ્ઠ બીચ પૈકીનો એક ગણાવે છે. જો કે કાંઠે રહેલી ગંદકી કેટલાકને કઠી રહી છે. બીચની વિશેષતા તો એ છે કે રવિવારના દિવસે અમે અમદાવાદથી અહીંયા ટ્રાન્સફર થયેલી છે અમારી, એટલે આ રવિવારે અહીંયા આવે તો એન્જોય થાય આખો દિવસ. અત્યારે અમે કોટેશ્વર જ જઈને આવ્યા છીએ, ત્યાં બી બહુ જ મજા આવી, અહીંયા માંડવીમાં બી બહુ મજા આવી ગઈ અમને. આ બીચના વિકાસ માટે વાતો તો અનેક થઈ છે, પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી થઈ શકી નથી તે પણ હકીકત છે. બીચ પર કેટલીક પાયાની સગવડ સુવિધાઓ ઊભી કરાય તો બીજી કશી સુવિધાઓની પણ જરૂર નથી. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, માંડવી. એઇડ્સગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર મળે અને સમાજમાં તે ક્યાંય હળદૂત ન થાય તે માટે કેન્દ્ર સરકાર સંસદમાં એક ખાસ ખરડો પસાર કરાવવાની તૈયારીઓ કરી રહી છે. એઇડ્સગ્રસ્ત દર્દીને ઘણીવાર સરકારી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર ના આપી હળદૂત કરવામાં આવે છે. એટલું જ નહીં, સમાજમાં પણ લોકો તેની સાથે ભેદભાવ ભર્યો વ્યવહાર રાખે છે. આ પરિસ્થિતિના કારણે એઇડ્સગ્રસ્ત દર્દીનું જીવન વધુ દુષ્કર બની જતું હોય છે. આરોગ્ય વિભાગે તૈયાર કરેલા મુસદ્દા પર કાયદા વિભાગ વિચારણા કરી રહ્યો છે. સંસદના આગામી સત્રમાં જ આ બિલ રજૂ થાય તેવી શક્યતા હોવાનું કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભા સાંસદ ઓસ્કાર ફર્નાન્ડિસે જણાવ્યું છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. રવિવારની રજા હોય, ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.